આપ જો સ્વચ્છતા મિશનની વાત કરતા હો તો 2 મિનિટ જરા થોભી જજો, કેમ કે અમે આપને એવા નગરપાલિકા વિસ્તારના દ્રશ્યો બતાવી રહ્યા છીએ જેને સ્વચ્છતા મિશન સાથે કોઈ જ લેવા દેવા નથી. દ્વારકા જિલ્લાનું મુખ્ય મથક એટલે ખંભારિયા મોટું શહેર છે. દ્વારકા જિલ્લાનું હવે અહીં ભાજપ શાસિત નગરપાલિકા છે, પણ વિકાસની મોટો વાત કરતી ભાજપ સરકાર ક્યાંક પોતાની શાસનમાં ચાલતી નગરપાલિકાનો વિકાસ કરવાની ઈચ્છાશક્તિ ઓછી ધરાવતી હોય એવું લાગી રહ્યું છે. અહીં સડકો અને વિસ્તારોની મુલાકાત લો તો ખબર પડે કે ખંભારિયામાં કેટલી હદે ગંદકી રાત છે. ઠેર ઠેર આંગણવાડી સહિતના વિસ્તારોમાં ઠેર ઠેર કચરાના ઢગલા, તો પ્લાસ્ટિક માટે તો શું વાત કરવી. પ્લાસ્ટિકના ઢગલા અને રેઢિયાર પશુઓ આ પ્લાસ્ટિક ખાતા નજરે પડ્યા હતા, ત્યારે ગંદકીમાં ખતબતતા ખંભારિયા શહેરમાં આ ગંદકીના કારણે ચારે તરફ ડેન્ગ્યુ સહિત વાયરલ તાવ સહિતના કેસો મચ્છરજન્ય રોગો વધી રહ્યા છે. ત્યારે ભાજપ શાસિત નગરપાલિકા હવે મોદી સાહેબના સ્વચ્છતા મિશનમાં થોડું ધ્યાન આપે તો સારી બાબત છે, કેમ કે ખંભારિયા શહેરના અનેક વિસ્તારોમાં ગંદકી ખતબદી રહી છે. મુકેશ મુકરિયા, ZSTV, દ્વારકા. દેવભૂમિ દ્વારકા જિલ્લાનો મુખ્ય મથક એટલે ખંભાળિયા નગરપાલિકા, જે વિસ્તારની દ્રષ્ટિએ બહુ મોટું છે. છેલ્લા 1 મહિનાથી વરસાદ પડતા અહીંયા ઠેર ઠેર ગંદકીના ગંજ ખળકાઈ ગયા છે, જેનાથી ઘરે ઘરે માંદગીના ખાટલા હોય અને ડેન્ગ્યુ જેવી જે મહામારી જેવી બીમારી કહેવાય એના લગભગ 100 જેટલા કિસ્સાનો કાલે જ નગરપાલિકાના વિરોધ પક્ષના નેતાએ દાવા સાથે કીધેલો છે. અલગ અલગ હોસ્પિટલોમાં 1 દર્દીઓ ખાટલે પડ્યા છે. અત્યારે તમે ખંભાળિયાના કોઈ પણ વિસ્તારમાં ગલી ખાચામાં ગમે ત્યાં જાઓ અને ગટરોને તમે જુઓ તો એ ગંદકીથી ઉભરાતી હોય છે. આ ગંદકીના લીધે મચ્છરનો એટલો બધો ત્રાસ થયો છે કે બીમારીઓના ખાટલા પડ્યા છે. અત્યારે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે સ્વચ્છતા મિશનનો અભિયાન ચલાવી અને આખા વિશ્વમાં પ્લાસ્ટિક મુક્ત ભારતનો જ્યારે નારો આપતા હોય ત્યારે ખંભાળિયા નગરપાલિકા છે એ સ્વચ્છતા પ્રત્યે અને લોકોના આરોગ્ય પ્રત્યે આટલી કુમકરણ નિંદ્રામાં જાગેલી હોય એનો સૌથી મોટો દાખલો અને વિચિત્રતા કહીએ તો આરોગ્ય અધિકારી જે મુખ્ય જિલ્લા અધિકારી છે એમણે એક નોટિસ ફટકારી અને નગરપાલિકાના તંત્રવાહકોને અને તંત્રને જગાડવા માટે આ એક નોટિસ ફટકારી છે. એક મોટામાં મોટી આપણા માટે કહીએ તો કલંકરૂપ વસ્તુ કહેવાય. અત્યારે ખંભાળિયાના લોકોની બધાની માંગ છે કે તેઓ નગરપાલિકા સત્વરે જાગે અને જે ફોગિંગ મશીનો છે જે બંધ અવસ્થામાં છે એ ફોગિંગ મશીનો તાત્કાલિક ચાલુ કરી અને મચ્છરોના ત્રાસમાંથી ગામને મુક્ત કરાવે.